માહિતી વહેલી તકે મળે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટેનું નામ એજ્યુકેર છે તમે એમાં સર્ચ કરી શકો છો અમારું જે ફેસબુક પેજ છે કે જેનું નામ છે એજ્યુકેર આઈ તરીકે તો એમાં પણ તમે જોડાઈ શકો છો ગઈકાલે જે ક્વેશ્ચનના જવાબ આપેલા હતા તો અહીંયા જોઈ શકો છો પરફેક્ટ રીતે આન્સર આપેલા છે રાજુ ભાઈ કરીને રાજુ બારૈયા રુચા પટેલ અને ડિમ્પલ પંચોલી તો આ રીતે અમને જે જવાબો આપેલા એ તમે પોઝ કરીને રિવિઝન પણ કરી શકો છો વિડીયો તમને જો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અન એકેડેમીમાં જે અમારી જે પ્રોફાઇલ છે તો એમાં ભૂમિક વગસ્યા નામે છે તમને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોડાઈ શકો છો ફર્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં રૂપિયા એકતાલીસ હજાર કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે તો હાલ જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્ર રાજ્યમાં રૂપિયા એકતાલીસ હજાર કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે

તો એના અંતર્ગત જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે પીએમ એ વાય તો અંતર્ગત કરોડની હાઉસિંગ સ્કીમ લોન્ચ કરવામાં આવશે લોન્ચ કરી છે તો જે જે આવાસ હોય ગરીબોને મકાન મળી રહે એના માટે અઢાર હજાર કરોડની હાઉસિંગ સ્કીમ લોન્ચ કરી છે કે જે કેના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના એ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય અંતર્ગત આવે છે અને આના મંત્રી છે છે હરદીપસિંહ પુરી કે જેમનો રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો છે જેમને હરદીપસિંહ પુરી પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો તો ક્યારે લોન્ચ થઈ હતી એ તમે કમેન્ટ બોક્સમાં જણાવો વર્ષ વર્ષ ખબર હોય અને તારીખ સહિત ખબર હોય તો તારીખ સહિત પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી એ કમેન્ટ બોક્સમાં જણાવો હા મહારાષ્ટ્રમાં લોન્ચ કરી છે તો અહીંયા આપણે મહારાષ્ટ્ર વિશે જોઈ લઈએ અહીંયા છે અરેબિયન સી પછી ઉત્તર આવે છે ઉત્તર તરફ આવે છે ગુજરાત

ઉજવલા યોજના આજે ત્રીજા નંબરનું છે ઓપ્શન સી પ્રધાનમંત્રી ઉજવલા યોજના તો આ જે સ્કીમ છે એને એક્સટેન્ડ કરી છે એને વિસ્તૃત કરી છે હવે ફૂલ ફોર્મ તમે જોઈ લે પ્રધાનમંત્રી ઉજવલા યોજના હવે આને આપણે ડિટેલમાં જોઈએ તો આ ગેસની જે સબસિડી આપવામાં આવે છે એલપીજી ગેસની એના માટેની છે પ્રધાનમંત્રી ઉજવલા યોજના હવે આને એક્સટેન્ડ કરી છે તો પહેલાં છે બીપીએલ બીપીએલ ધરાવતા જે પરિવારો છે બિલો પોવર્ટી લાઈનમાં જે પરિવારો આવતા એમને જ લાભ મળતો હતો પણ હવે એક્સટેન્ડ કરી વિસ્તૃત કરીને જે બધા ગરીબ પરિવારો છે તો એ બધાને લાભ મળશે આનું લક્ષ્ય છે એ પહેલાં બે હજાર ઓગણીસ સુધીનું હતું પણ હવે નવું લક્ષ્ય છે બે હજાર વીસ સુધી આઠ કરોડ પરિવારને એલપીજી ગેસ કનેક્શન પહોંચાડવાનું છે તો આ લક્ષ્ય તમારે યાદ રાખવાનું કે આઠ કરોડ પરિવારોને બે હજાર કનેક્શન પહોંચાડવું એનું લક્ષ્ય છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું જે લોન્ચ કરવામાં આવી હતી મે બે હજાર સોળમાં નેક્સ્ટ છે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ટાઈમલેસ લક્ષ્મણ કરીને બુક એ લોન્ચ કરી છે તો એ કોના ઉપર આધારિત છે હવે નરેન્દ્રભાઈ મોદી છે એમણે જ ટાઈમલેસ લક્ષ્મણ કરીને એક બુક છે અહીંયા તમે જોઈ શકો છો આ બુક લોન્ચ કરી છે તો આ બુક છે કોના ઉપર એ કાર્ટુનિસ્ટ છે ચિત્રકાર આર કે લક્ષ્મણ તેના ઉપર આધારિત છે કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણ હવે આ આજે આર કે લક્ષ્મણ છે તેઓ એક ચિત્રકાર હતા પ્રસિદ્ધ ચિત્રકાર હતા અને તેમનું એક ખૂબ જ પ્રચલિત કાર્ટૂન છે આનું નામ પણ તમે યાદ રાખશો ધ કોમન મેન ધ કોમન મેન તરીકે આનું પ્રચલિત કાર્ટૂન છે આમને એવોર્ડ મળેલા છે તો એવોર્ડમાં પ્રથમ છે પદ્મભૂષણ એ ઓગણીસો તોતેરમાં મળ્યો હતો પછી રોમન મેક્સે એવોર્ડ જે ઓગણીસો ચોર્યાસીમાં મળ્યો હતો અને પદ્મ વિભૂષણ કે જે બે હજાર પાંચમાં મળ્યો હતો અહીંયા તમે જોઈ શકો છો ટાઈમલેસ લક્ષ્મણ નામની આ બુક લોન્ચ લોન્ચ કરી છે આ છે આર કે લક્ષ્મણ ચિત્રકાર અને આ જેમનું ધ કોમન મેન નામનું પ્રસિદ્ધ કાર્ટૂન હતું એ આ કાર્ટૂન છે તો આ ખૂબ જ પ્રસિદ્ધ છે અને જે મેગેઝિન હતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ધ છે હાલમાં કૈગા એટોમિક પાવર સ્ટેશનને સતત ઓગણીસો નવસો એકતાલીસ દિવસ સુધી ચાલુ રહી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તો તે કયા રાજ્યમાં સ્થિત છે હાલ છે એ કૈગા એટોમિક પાવર સ્ટેશન કે જે ભારતનું છે અને તેમણે તે પાવર સ્ટેશન છે નોન સ્ટોપ નવસો એકતાલીસ દિવસ સુધી ઓપરેશન તેમણે કર્યું વગર અટક્યા સિવાય તો આ નવસો એકતાલીસ દિવસ સુધી ચાલુ રહીને તેણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે તો આજે કૈગા ગાયટોમિક પાવર સ્ટેશન છે કયા રાજ્યમાં સ્થિત છે તો એ કર્ણાટક રાજ્ય છે તેમાં આવેલું છે આ છે કૈગા એટોમિક પાવર સ્ટેશન કે જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને હાલ જ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે નવસો એકતાલીસ દિવસ સુધી સતત ચાલુ રહીને હવે આ રેકોર્ડ છે અગાઉ યુકે જે ઇંગ્લેન્ડ છે યુકે તો તેના હેસમ પાવર પ્લાન્ટના નામે હતો કે જે સતત નવસો ચાલીસ દિવસ સુધી ચાલુ હતું પણ હવે કૈગાના નામે થઈ ગયું છે કૈગા પાવર પ્લાન્ટ વિશે વાત કરીએ તેનું બાંધકામ ઓગણીસો નેવ્યાસી માં શરૂ થયું હતું અને આજે પાવર પ્લાન્ટે કામ કરતું શરૂ થયું હતું માર્ચ બે હજારમાં જે કૈગા પાવર પ્લાન્ટ છે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એનપીસીઆઈલ આના દ્વારા સંચાલિત થાય છે હવે કમેન્ટ બોક્સમાં તમે જણાવો કે ભારતનું જે પ્રથમ ન્યુક્લિય ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હતું એ ક્યાં આવેલું છે અને વર્ષમાં બનવા બનાવવામાં આવ્યું હતું તો પ્રથમ ન્યુક્લિયર પ્લાન્ટ એનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવો હવે કૈગા પાવર પ્લાન્ટ છે કર્ણાટકમાં આવેલું છે તો કર્ણાટક વિશે જોઈ લઈએ કર્ણાટકને ટચ કરતા રાજ્યો છે મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ અને ગોવા કર્ણાટકના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે એચડી કુમાર સ્વામી કર્ણાટકના જે ગવર્નર છે એમનું નામ છે વજુભાઈ વાડા અને કર્ણાટકની રાજધાની એ છે બેંગ્લોર નેક્સ્ટ છે કચેરીઓમાં મહિલાઓની જાતીય બળજબડી પર પ્રતિબંધ લગાવતો કાયદો હાલ કયા રાજ્યની વિધાનસભાએ પસાર કર્યો છે તો હાલ જ એક રાજ્યની વિધાનસભાએ એક એવો કાયદો પસાર કર્યો છે કે જે કચેરીઓમાં કે ઓફિસમાં મહિલાઓ ઉપર જે ફોર્સ કરવામાં આવે છે જાતીય બળજબડી કરે એટલે કે સેક્સ્યુઅલ ફોર્સીસ કરવામાં આવે છે તો એના પર પ્રતિબંધ કરવા માટે જે જમ્મુ કાશ્મીરની સરકાર છે તેમની વિધાનસભાએ આ કાયદો ઘડ્યો છે તો આ કાયદો લાવનાર છે જમ્મુ કાશ્મીરની જે રાજ્ય છે એવું પ્રથમ ભારતીય રાજ્ય છે એટલે આ મોસ્ટ આમપી બને છે કે ભારતનું એવું પ્રથમ રાજ્ય જમ્મુ એન્ડ કાશ્મીર કે જેણે આ પ્રકારનો કાયદો ઘડ્યો છે ત્યાંના ગવર્નર છે સત્યપાલ મલિક એના નેતૃત્વ હેઠળ જે વહીવટી પરિષદ છે એમણે બિલને મંજૂરી આપી છે હવે બધાને ખબર છે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં પહેલા છે રાજ્યપાલનું શાસન હતું પણ વચ્ચે આ જે ગવર્નર સત્યપાલ મલિક છે તેમણે વિધાનસભા ભંગ કરી હતી અને હવે અત્યારે જે ગવર્નર છે સત્યપાલ મલિક તો તેમના નેતૃત્વ હેઠળ આ બિલને મંજૂરી મળી છે આ નવો કાયદો છે એમાં જે સીઆરપીસીની કલમ હોય છે તો એમાં સીઆરપીસીની કલમ એકસો ચોપન અને એકસો એકસઠ એમાં સુધારો કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં જોઈએ તો ખાસ જે એમાં આરપીસી હોય છે એટલે કે રણબીર પિનલ કોડ જેમ આપણે ઇન્ડિયામાં જમ્મુ કાશ્મીર સિવાયના બીજા રાજ્યો છે તો એમાં આઈપીસી લાગુ હોય છે ઇન્ડિયન પિનલ કોડ પણ જે જમ્મુ કાશ્મીર છે તો એમાં જમ્મુ કાશ્મીરમાં જે અગાઉ જે રાજા થઈ ગયા હતા રણબીર કરીને એમનું નામ હતું તો તેના ઉપરથી રણબીર પિનલ કોડ હાલ ત્યાં અસ્તિત્વમાં છે જમ્મુ કાશ્મીર વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર તરફ આવેલું જમ્મુ કાશ્મીર છે જમ્મુ એન્ડ કાશ્મીર એના જે ગવર્નર છે સત્યપાલ મલિક અને રાજધાની છે શ્રીનગર અને જમ્મુ ગવર્નર હતા આલા સોરી મુખ્યમંત્રી હતા પહેલાં મહેબૂબા મુફ્તી હતી પણ અત્યારે વિધાનસભા ભંગ થયેલ છે નેક્સ્ટ છે તાજેતરમાં કોણ બી ડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ બે હજાર અઢાર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે તો હાલ આપણે જોયું હતું કે બી ડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ છે એ ચીનમાં યોજાઈ રહી છે તો આની જે પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે કે જે જેમણે આ ફાઇનલ જીતી છે તો એ છે પીવી સિંધુ આજે પીવી સિંધુ છે તેમણે બી ડબલ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે તો આ પણ મોસ્ટ ટાઈમ્પી કરંટ અફેર બને છે તેમણે આ જીત વુમન સિંગલમાં તેમણે આમાં જીત મેળવી છે બી ડબલ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ટૂર છે એની ફાઇનલ આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે બારથી સોળ ડિસેમ્બરના રોજ યોજાણી હતી ચીનમાં યોજાણી હતી અને પીવી સિંધુએ આ જે ટાઇટલ જીત્યું છે તો એ બે હજાર સત્તરની વિજેતા હતી જાપાનની નોઝોમી ઓકુહારા તો આમને હરાવીને આ ઇતિહાસ રચ્યો છે અને આ જીત છે તેમની કારકિર્દીની ત્રણસો જીત છે મહિલાઓમાં પીવી સિંધુએ જીત્યું છે તો જ્યારે પુરુષોમાં આ ટાઈટલે ચીનના જે સી યુકી છે તેમણે આ ટાઈટલ જીત્યો છે નેક્સ્ટ છે જે ભારતના ઓડિશા રાજ્યમાં યોજાયેલ બે હજાર અઢારનો હોકી વર્લ્ડ કપ કોણે જીત્યો છે આપણે અગાઉ જોઈ ગયા હતા કે ઓડિશા રાજ્ય છે એ હોકી વર્લ્ડ કપની મેજબાની કરી રહ્યું છે તો એમાં હાલ જ ફાઇનલ યોજાઈ ગઈ અને આ જે વર્લ્ડ કપ છે હોકી વર્લ્ડ કપ બે હજાર અઢાર તો એ જીત્યું છે બેલ્જીયમે અહીંયા તમે જોઈ શકો છો કે બેલ્જીયમે આ તેમના ઇતિહાસમાં તેમણે બેલ્જીયમે પ્રથમ વખત આ ટ્રોફી જીતી છે હોકી વર્લ્ડ કપ બે હજાર અઢારનો હવે આમણે ફાઇનલમાં નેધરલેન્ડને હરાવીને બેલ્જીયમે પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે અને ચૌદમો હોકી વર્લ્ડ કપ આ હતો તો આપણે યાદ રાખવું ચૌદમાં નંબરનો હોકી વર્લ્ડ કપ હતો કે જે ઓડિશાના રાજધાની ભુવનેશ્વર એના કલિંગા કલિંગા સ્ટેડિયમમાં યોજાણો હતો અઠ્યાવીસ નવેમ્બરથી સોળ ડિસેમ્બરના સોળ ડિસેમ્બર દરમિયાન ભારત આમાં છઠ્ઠા ક્રમે રહ્યું હતું આ અગાઉ જે તેરમો હોકી વર્લ્ડ કપ યોજાણો હતો તે નેધરલેન્ડમાં યોજાણો હતો અને ખાસ જે મસ્કોટ છે બે હજાર અઢારનો હોકી વર્લ્ડ કપનું મસ્કોટ છે ઓલી હતું ઓલી એટલે કે કાચબો કે જે ઓડિશાના દરિયાકિનારે જોવા મળે છે એ કાચબો તો એનું મસ્કોટ હતું એ ઓલી ઓડિશા વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બે બંગાળના કિનારે આવેલું છે પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા અને આંધ્રપ્રદેશની સરહદ ટચ થાય છે ઓડિશાના જે ગવર્નર છે એમનું નામ છે ગણેશી લાલ અને જે મુખ્યમંત્રી છે એમનું નામ છે નવીન પટનાયક અને રાજધાની એ આપણે જોઈ ગયા છે ભુવનેશ્વર નેક્સ્ટ જે છે તાજેતરમાં બંગાળની ખાડીમાં ક્યુ વાવાઝોડું આવ્યું તો અહીંયા આપણે હમણાં છેલ્લા એક વર્ષથી બહુ વાવાઝોડા આવે છે તો અહીંયા આ પણ જોઈ લે કે તાજેતરમાં બંગાળની જે ખાડી છે બે ઓફ બેંગાલ એમાં કયું વાવાઝોડું આવ્યું તો પેથાઈ નામનું જે પેથાઈ નામનું વાવાઝોડું છે હાલ જે બંગાળની ખાડી છે બે ઓફ બેંગાલ તેમાં આવ્યું હતું તો આ પેથાઈ વાવાઝોડું છે એના વિશે વધુ જાણીએ તો આ જે ઉત્તર હિન્દ મહાસાગર છે અહીંયા આને ઉત્તર હિન્દ મહાસાગર કહી શકાય આ ટોટલ આપણું જે હિન્દ મહાસાગર છે તો ઉત્તર હિન્દ મહાસાગર છે એટલે કે બેહો બેંગાલનો એરિયો પણ આવી જાય તો એ ઉત્તર હિન્દ મહાસાગર છે એમાં સાગર મેકુનું લુબાન તિતલી ગાઝા આ સહિત હાલમાં છઠ્ઠું વાવાઝોડું આવ્યું જેનું નામ છે પેથાઈ તો આ બધા વાવાઝોડાના તમારે નામ યાદ રાખજો કે આ જે વાવાઝોડા છે સાગર મેકુનું લુબાન તિતલી ગાઝા અને પેથાઈ આ ટોટલ આટલા વાવાઝોડા છે ઉત્તર હિન્દ મહાસાગરમાં આવી ચૂક્યા છે અને બીજા પણ વાવાઝોડા જેવા કે ઓખી છે તો એ પણ અરેબિયન સીમાં આવી ગયું હતું હવે આજે પેથાઈ વાવાઝોડું છે તો એના વિશે વાત કરીએ તો એ છે ભારતના રાજ્યો તમિલનાડુ આંધ્રપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશા તો આને અસર કરશે જે પેથાઈ વાવાઝોડું આવી રહ્યું છે તો આટલા રાજ્યોને આનાથી અસર થશે નેક્સ્ટ છે જે તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે તો આપણે જે એક દ્વીપ પર ટાપુ તરીકેનો દેશ છે માલદીવ તો માલદીવના રાષ્ટ્રપતિ છે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે મોહમ્મદ સાલે કે જે માલદીવના રાષ્ટ્રપતિ છે હાલ જ બન્યા છે અને જે આપણા ભારતની મુલાકાતે આવ્યા છે આ પહેલા પણ જ્યારે તેમણે શપથ લીધા હતા રાષ્ટ્રપતિ તરીકે ત્યારે આપણા વડાપ્રધાન શ્રી જે નરેન્દ્રભાઈ મોદી છે તેઓ ત્યાં માલદીવ ગયા હતા આમના શપથ ગ્રહણમાં તો માલદીવના રાષ્ટ્રપતિ નામ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી અને તેમની પત્ની સાથે તેઓ ભારત આવ્યા છે ત્રણ દિવસની મુલાકાત માટે માલદીવ વિશેની વાત કરીએ તો એની રાજધાની છે માલે નેક્સ્ટ છે છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ભારતના કયા રાજ્યને કૃષિ કર્મણ એવોર્ડ આપવામાં આવશે તો ભારતનું જે ઝારખંડ રાજ્ય છે ઝારખંડ રાજ્યને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં કૃષિ કર્મણ એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ માટે ઝારખંડ છે સિલેક્ટ થયું છે કૃષિ કર્મણ એવોર્ડ હવે શા માટે એને આપવામાં આવશે તો બે હજાર જે ગયું વર્ષ હતું બે હજાર સોળ સત્તરનું વર્ષ તેમાં ચોખાના ઉત્કૃષ્ટ ઉત્પાદન માટે આ એવોર્ડ તેમને આપવામાં આવશે અને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીજી તેમના હસ્તે અમને એવોર્ડ મળશે અને એવોર્ડ સહિત બે કરોડ રૂપિયાની રકમ પણ મળશે હવે ઝારખંડ વિશે મેપમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળ તો આ રાજ્યોની સરહદ છે ઝારખંડને ટચ કરે છે ઝારખંડની રાજધાની એ છે રાંચી ઝારખંડના જે ગવર્નર છે એ છે દ્રૌપદી મુર્મુ અને જે મુખ્યમંત્રી છે એમનું નામ છે રઘુબર દાસ

યર હતું એ હતું ફેમિનિઝમ એટલે કે નારીવાદ નેક્સ્ટ છે કેન્દ્ર સરકારે એડવોકેટ માધવી ગોરડિયા દિવાન અહીંયા તમે જોઈ શકો છો એડવોકેટ માધવી ગોરડિયા દિવાન તો તેમને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે કે જે ત્રીસ જાન્યુઆરી બે સુધી પદ ઉપર રહેશે અને આ છે ભારતના ત્રીજા નંબરના મહિલા છે કે જેઓ એડિશનલ સોલિસિટર જનરલ બન્યા હોય તો ભારતના પ્રથમ જે એડિશનલ સોલિસિટર જનરલ મહિલા હતા એમનું નામ હતું ઇન્દિરા જયસિંહ તો આ આ નામ પણ તમારે યાદ રાખવું એડિશનલ સોલિસિટર જનરલ છે તો એ એક લો મિનિસ્ટર હોય છે સોરી લો ઓફિસર હોય છે કાયદાના ઓફિસર હોય છે અને જે એટર્ની જનરલ છે એટર્ની જનરલને કામ કરવા માટે એની સહાય માટે સોલિસિટર જનરલ હોય છે અને એના નીચે આવે છે એડિશનલ સોલિસિટર જનરલ નેક્સ્ટ છે અઢાર ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે અને રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ તરીકે ઉજવાય છે તો ગઈકાલનો જે દિવસ હતો અઢાર ડિસેમ્બર એ એક તો ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને બીજો ભારત છે નેશનલ માઇનોરિટી રાઇટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ તરીકે ઉજવે છે તો આ બંને દિવસ યાદ રાખવા

એ છે શેખ હસીના હવે ભારત પાકનું યુદ્ધ થયું આપણે બાંગ્લાદેશના બાંગ્લાદેશ વિશે કાલે જોયું કે કેટલા ભારતીય રાજ્યો ટચ કરે છે આજ તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે જે પાકિસ્તાન છે એને ભારતના કેટલા રાજ્યો ટચ કરે છે બાંગ્લાદેશ વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે બાંગ્લાદેશ નેક્સ્ટ છે ઓગણીસસો ચોર્યાસીમાં થયેલ શીખ વિરુદ્ધ રમખાણોમાં કોંગ્રેસ નેતા

ભારતનું પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ તારાપુર પાવર પ્લાન્ટ છે અને એ કામ કરવાનું તેમણે ચાલુ કર્યું હતું અને ઓગણીસો કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે નેક્સ્ટ પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ભારતના રાજ્યો તો એ છે જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાત અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે જમ્મુ કાશ્મીર પછી પંજાબ રાજસ્થાન અને ગુજરાત કાલનો જે ક્વેશ્ચન હતો એનો આવે છે જવાબ આવે છે દિલ્હી કે જેમણે હાલ જ ઓનલાઈન મેડિસિન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે આજનો તરવા માટે ક્વેશ્ચન છે છે સાહિત્ય ક્ષેત્રે દેશનો સર્વોચ્ચ એવોર્ડ કે જે જ્ઞાનપીઠ એવોર્ડ બે હજાર અઢાર છે એ કોને મળ્યો છે અમિતાભ ઘોષ ક્રિષ્ના સોબતી રઘુવીર ચૌધરી કે શાંખા ઘોષ તો આ જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો અને જ્ઞાનપીઠ એવોર્ડ વિશે જે આપણા ગુજરાતી કવિઓને મળેલો છે એના વિશે તમને ખબર હોય તો એ પણ તમે જણાવી શકો છો ડેઇલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક જરૂર કરો અને બીજા તમારા ફ્રેન્ડ જે ફ્રેન્ડ સર્કલમાં પણ એને શેર કરો આ વિડિયો લેક્ચરની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઇક કરો થેન્ક યુ